રાજકોટમાં 15 ઓગસ્ટની અનોખી ઉજવણી કરવામાં આવશે કે જેમાં રોબિનહુડ આર્મી દ્વારા મિશન સ્વદેશ અંતર્ગત રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી એક મુઠ્ઠી અનાજ એકઠું કરવામાં આવી રહ્યું છે, જ્યારે આ અનાજ રોબિનહુડ આર્મી જરૂરિયાતમંદ વિસ્તારોમાં અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કરશે. તેમજ રોબિનહુડ આર્મી દ્વારા માત્ર 10 જ દિવસમાં 3 ટન જેટલું અનાજ એકઠું કરવામાં આવ્યું છે અને તેનું વિતરણ પણ હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મિશનમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે. તેમજ આ અંગે રાજકોટમાં રોબિનહુડ સંસ્થા સાથે જોડાયેલા મેહુલ રાઠોડે જણાવ્યું હતું કે અમારી સંસ્થા કોઈ પણ લોકો પાસેથી એક પણ રૂપિયો વિના નિઃશુલ્ક આ કામ કરી રહી છે. તેમજ દેશભરમાં અમારી સંસ્થા 400 કરતાં પણ વધુ શહેરોમાં કામ કરી રહી છે, જ્યારે વિશ્વમાં 14 જેટલા દેશોમાં અમારી સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં દર વર્ષે 15 ઓગસ્ટની અમે અનોખી રીતે ઉજવણી કરતા હોઈએ છીએ, ત્યારે આ વખતે અમે 15 ઓગસ્ટે અનાજની ડ્રાઈવ યોજી રહ્યા છીએ કે જેમાં મિશન સ્વદેશ અંતર્ગત અમે જે વિસ્તારમાં આવેલી શાળા કોલેજો તેમજ અમારી સંસ્થા સાથે જોડાયેલા લોકો તેમના પરિવારજનોને જઈને અપીલ કરીએ છીએ કે એક મુઠ્ઠી અનાજ દાન કરે. જ્યારે આ અનાજ અમે ભેગું કરીએ છીએ ત્યારબાદ આ એકઠું થયેલું અનાજની અમે કીટ બનાવીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરીએ છીએ. આ વખતે ભારતભરમાં જે મિશન ચલાવી રહ્યા છીએ તેમાં 1000 ગામડાઓમાં અને અંદાજિત 1 કરોડ લોકોને આ અનાજનું વિતરણ કરવામાં આવશે. મિશન અમારું મિશન સ્વદેશ છે, જેમાં અમે અનાજ બધે એકત્રિત કરીએ રહ્યા છીએ. 15 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી અમે આ કલેક્શન કરીએ છીએ. હજી કલેક્શન આવે તો અમે લઈએ છીએ અને અત્યારથી લઈને 15 ઓગસ્ટ સુધી અમે આ અનાજ બધું ડિસ્ટ્રીબ્યુટ કરશું. અનાજની અંદર મુખ્યત્વે સ્કૂલ કોલેજીસની અંદર જઈ અને બાળકોને પ્રેઝન્ટેશન એક આપીને અમે મિશન વિશે માહિતી આપી, આ ઉપરાંત સ્કૂલ કોલેજ રિલેટિવ પછી અમારા પોસ્ટર છપાવેલા છે એ લઈને અમે રાજકોટની જનતા પાસે પણ અપીલ કરી છે કે અમને અનાજ ડોનેટ કરે. ટાર્ગેટ તો અમે બહુ કોઈ ખાસ રાખતા તો ના હોય, પણ અત્યાર સુધીમાં અમે 3 ટન ભેગું કર્યું છે, પણ જેટલું બને તેટલું અમે વધુ અનાજ ભેગું કરી અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. રાજકોટમાં અમારે 21 ગામડાનો અત્યારે અમે ટાર્ગેટ લઈને કામ કરી રહ્યા છીએ, પછી વધુ પણ અમે કરવું જે રીતે ગ્રેન આવશે એ રીતે અમે ગામડા પણ કવર કરશું.